शहर में चोमासु वीतवा छता कोजवे पानी में गरकाव छे। रांदेर अने कतारगाम ने जोड़तो कोजवे धसमसता पानीना कारणे लांबा समय थी बंद हालत में छे। सूरतना इतिहास में लांबा समय सुधी कोजवे बंद रह्यो छे। तारीख 1 जुलाई 2024 ना रोज वाहन चालको माटे आ कोजवे बंद करायो हतो। पहली वक्त 125 थी पण वधु दिवस थया अने आ वियर कोजवे बंद हालत में रह्यो छे। हजु पण कोजवे परथी पाणी पसार थई रह्यु छे। तो 125 दिवसथी आ कोजवे बंद छे अने पाणी जे छे ए हजु पण कोजवे परथी पसार थई रह्यु छे। वाहन चालको परेशान थई रह्या छे। रांदेर कतारगाम ने जोड़तो आ कोजवे छे चोमासा पछी पण आ कोजवे पाणी मां गरकाव रह्यो छे। સુરતના રાંદેર અને કતારગામને જોડતો લો લેવલ બ્રિજ છે તે લાંબા સમયથી પાણીમાં ગરકાવ છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। 1 જુલાઈ એટલે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાપી નદીમાં નવા પાણી આવતા લોકોની સેફટી માટે આ લો લેવલ બ્રિજ બંધ કરી દેવામાં આવે છે। કારણ કે બ્રિજ ઉપરથી પાણી પસાર થતું હોય છે, પણ ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ પણ હજુ પણ આ બ્રિજ પાણીમાં ગરકાવ છે। હજુ પણ પાણી તેના ઉપરથી પસાર થઈ રહ્યું છે। ખાઈ શકાય કે વિયરકમ કોજવેની 6 મીટરની ભયજનક સપાટી છે। હાલ પણ 6.5 મીટર ઉપરથી વહી રહ્યો છે, હજુ પણ 1.5 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે। ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં પડ્યો વરસાદ પડતો હોય છે તેને લઈને પાણીની આવક થતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે। કહી શકાય સુરતને 5 વર્ષ ચાલે તેટલું પાણી આ લો લેવલ બ્રિજ ઉપરથી વહી ગયું છે। ત્યારે કહી શકાય કે સુરતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય એટલે કે 125 કરતા વધુ દિવસ થઈ ગયા છે, પણ આ બ્રિજ હજુ પણ પાણીમાં ગરકાવ છે। કતારગામ અને રાંદેરના જોડતો આ બ્રિજ વાહન વ્યવહાર માટે ચલાવવામાં આવતો હોય છે, પણ ચોમાસું આવતાની સાથે જ આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ચોમાસું પૂર્ણ થતા જ ફરી એ બ્રિજ વાહનોથી ધમધમતો થાય છે। પણ આ વર્ષ એવું છે કે ચોમાસું વીતી ગયા છતાં પણ આ બ્રિજ પાણીમાં ગરકાવ છે અને હજુ પણ આ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે। એટલે કે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યું હોય અને આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાને સુરતના ઇતિહાસમાં સૌથી લાંબો એટલે કે 125 કરતા પણ વધુ દિવસોથી આ બ્રિજ પાણીમાં ગરકાવ છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ડાંગ જિલ્લાના સુબીર તાલુકા તંત્રના પાપે ગ્રામજનો પરેશાન છે। ચંચવિહીર ગામે ગામના લોકોની સુખાકારી માટે કોઝવે બનાવવામાં આવેલો, પરંતુ આ વર્ષે બનાવેલો કોઝવે આ જ વર્ષમાં તૂટી જતા લોકોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। કોઝવે તૂટી જવાથી ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જવાબદાર અધિકારીઓ અને કોઝવે બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગણી થઈ રહી છે। જલ્દીથી કોઝવેનું સમારકામ કરી ફરી શરૂ કરવાની માંગ છે। આ કોઝવેલ આ વર્ષમાં બનાવેલું, તો સતત આ વર્ષમાં તૂટી ગયો, તો સતત બની જાય તો અમને તકલીફ દૂર થાય, એ અમને મહેરબાની છે। ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ચિંચવીર ગામે ભ્રષ્ટાચારની પોલ ખોલતા દ્રશ્યો સામે આવવા પામ્યા છે। નવનિર્મિત કોઝવેને 1 વર્ષ પણ ન થતાં પહેલા ચોમાસાની ઋતુમાં ધોવાઈ ગયો અને ગ્રામજનોની સુખાકારી માટે બનાવેલ કોઝવેથી ગ્રામજનોની મુશ્કેલીઓ વધવા પામી છે। મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ કોઝવેનું બાંધકામમાં નખરી વેઠ ઉતારી ભ્રષ્ટાચાર કર્યા હોવાથી કોઝવે તૂટી જવા પામ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વધુ પ્રમાણમાં માટી અને મોટા પ્રમાણમાં પથ્થરો હોવાથી આ દશા બનવા પામી છે। બનાવનાર એજન્સી અથવા કોન્ટ્રાક્ટર પર યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ વહીવટીતંત્ર દ્વારા ત્વરિત કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે। દિનકર બંગાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। આજથી છઠ પૂજાના પર્વની શરૂઆત થઈ। સુરતમાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી થશે। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। તાપી નદીના તટ પર તૈયારીનો ધમધમાટ પણ જોઈ શકાય છે। હવે વાત અમરેલીની। અમરેલીમાં ખેતી પાકોને થયેલા નુકસાન મુદ્દે સાંસદ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખેડૂતોની મુશ્કેલી અંગે વાત કરી રૂપાલાએ કહ્યું, અમારે તો હાથમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો। માંડવી એવી હતી કે 40 મણ થાય એમ હતી, પણ પાથરા વરસાદ તાણી ગયો। જો કે ત્યારબાદ મુખ્યમંત્રીની પ્રશંસા કરતા રૂપાલાએ કહ્યું કે હમણાં જ સરકારે એક પેકેજ આપ્યું। નુકસાન એટલે હમણાં તમે એક મોટું પેકેજ જાહેર કર્યું કે બીજા માટે આ ઉદાર આદેશ સર્વે કરાવી રહ્યા છો। અમારા તો હાથમાં આવેલો કોળિયો મેળવ્યો, તૈયાર થઈ ગયું તો માંડવી એવી હતી ભૂપેન્દ્રભાઈ, 40-40 મણ પાકે એવી માંડવી ઉતાવળો હતો અને આપણી તો
खेती पाकों ने जो नुकसान थई रह्यु छे अने थयु छे वरसाद में तेना कारणे रूपालाए जे छे वात करता करता खेडूतोनी आ वात ने पण मूकी हती अने सीएम नी हाजरी में ज खेडूतोनी जे मुश्किलीओ हती तेने रजू करी। तेमणे कह्युं अमारा हाथ में आवेल कोड़ियो झूटवाई गयो अने मांडवी 40 मण थाय एम हती परंतु कमोसमी वरसादना कारणे बधुं ज नष्ट थयुं। ભારતના અગ્રણી ડિજિટલ ફાઇનાન્શિયલ પ્લેટફોર્મ મની કંટ્રોલે ઓક્ટોબર 2024માં 10 કરોડ વિઝિટરને વટાવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। વૈશ્વિક ડિજિટલ માપન એજન્સી કોમ સ્કોરના મતે સપ્ટેમ્બર 2024માં મની કંટ્રોલના વિઝિટર્સ ધ ઇકોનોમિક ટાઈમ્સ કરતાં 31% વધુ હતા। આ સાથે જ ભારતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ તરીકેની સ્થિતિ મજબૂત કરી છે અને તેને વિશ્વના ટોચના 15મું સ્થાન આપ્યું છે। સાથે ફાઇનાન્શિયલ ટાઈમ્સ અને ચીનના કેક્સિન જેવા ટોચના આંતરરાષ્ટ્રીય આઉટલેટ્સને માત આપી છે। આ પ્રસંગે નેટવર્ક 18ના ચેરમેન આદિલ જૈનુલભાઈએ જણાવ્યું છે કે આ એક સ્મારક સીમાચિહ્ન છે અને મની કંટ્રોલે ભારતના અગ્રણી ડિજિટલ ફાઇનાન્સ પ્લેટફોર્મ તરીકેની ટોચ મર્યાદા તોડી નાખી છે। તો મની કંટ્રોલને આ નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય। ઓક્ટોબર 2024માં 10 કરોડ વિઝિટરને વટાવ્યા છે। તો આ બુલેટ